અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનવિજય નિર્ધાર મહાસંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીમખાના મેદાનમાં જનવિજય નિર્ધાર મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતિક પાટીલજી, ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીન, પ્રદેશ કોંગ્રેસના શ્રી વિકાસ ઉપાધ્યાય અને અમરેલી જિલ્લાના કોંગ્રેસના ઓબ્ઝર્વર હરિભાઈ ભરવાડ, પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમર, પૂર્વ ધારાસભ્ય ઠાકરસિંહભાઈ મેતલિયા, પરેશભાઈ ધાનાણી સહિત આગેવાનોએ સંમેલનને સંબોધન કર્યું હતું. આ મહાસંમેલનમાં જિલ્લાભરમાંથી કોંગ્રેસ આગેવાનો ઉમટી પડ્યા હતા. પણ ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતની અંદર 1995 થી શાસન કરી રહી છે. આજે 17-18 વર્ષ થયા આ રાજની અંદર. 18 વર્ષ પહેલા પેદા થયેલું બાળક આજે મત દેતા શીખી ગયું, એટલો સમય વીતી ગયો. અને તોય આ ચોરના દીકરા ભાજપ વાળા હજી એમ કે કોંગ્રેસે કાંઈ નથી કર્યું. આજે એનો સમય આવી ગયો છે હવે જવાબ માંગવાનો કે આ તમે વીતેલા 18 વર્ષમાં શું શું કર્યું. મારે જાજો સમય નહીં લેતા થોડા મુદ્દાઓ આપની સામે મૂકવા. આજે સમગ્ર ગુજરાતની અંદર ક્યાં કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આપણા રાજ્યના ગપોડીદાસ નેતાને ઓળખો છો કે નહીં? આવા જ ગપોડીદાસ નેતા દિંડક મેળામાં ભાષણ કરતા હોય કે વાલા ગુજરાતીઓ, હવે મારે ગામડે ગામડે એરોપ્લેન ઉડાડવા છે. આવા જ ભાષણ કરે છે ને આ ગપોડીદાસ. દિંડક મેળામાં ભાષણ કરે કે હવે મારે ગુજરાતમાં ગામડે ગામડે એરોપ્લેન ઉડાડવા છે. અને બીજી બાજુ આપણા ગુજરાતમાં મળી રહ્યું છે, ત્યારે 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો છે કે કોંગ્રેસ પક્ષ ગુજરાતની પ્રજા પાસે 12 મુદ્દાઓને લઈને જવાનો નિર્ધાર કોંગ્રેસ પક્ષે કર્યો છે. 1990 થી 1995 પાંચ વર્ષ ગુજરાતમાં ચીમનભાઈ પટેલ ની સરકાર હતી. ગુજરાતના શહેરો અને નગરપાલિકાઓમાં હાઉસિંગ બોન્ડ મારફતે 1,88,000 મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બનાવવાની આપવાનું કામ હાઉસિંગ બોન્ડના માધ્યમથી કોંગ્રેસ પક્ષે કર્યું હતું. 1995 માં કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી હાઉસિંગ બોર્ડ પાસે 25 લાખ ચોરસ વાર જમીન હતી. 300 કરોડ રૂપિયાની ડિપોઝિટ નેશનલાઇઝ બેંકમાં હાઉસિંગ બોર્ડની ડિપોઝિટ જમા હતી. 1995 થી 2012 17 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડના માધ્યમથી 1 પણ મકાન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બનાવ્યું નથી. કે કોંગ્રેસ અહીંયા ગુજરાતનો વિકાસ આ ભારતીય જનતા પક્ષની સરકારે કર્યો છે. આજે મારે એટલું જ પૂછવાનું છે કે એમણે વિકાસ કયો કર્યો છે? જે દિવસે એમણે સત્તા સંભાળી ત્યારે આ ગુજરાતનું દેવું ફક્ત 37,000 કરોડનું હતું. તે આજે 1,42,000 કરોડનું આજે દેવું કર્યું, એ એણે વિકાસ કર્યો છે. આજે અહીંયાથી ને આગળ ભાઈ શ્રી નરહરિભાઈએ કીધું કે 5,000 ના સામાન્ય એક ધાણાથી ને સામાન્ય ગરીબ માણસનો દીકરો એ ડોક્ટર કે એન્જિનિયર જે બની શકતો હતો એ આજે 3 લાખ રૂપિયા 12 મહિને ખર્ચવાના આવે, અને 5 વર્ષના 15 લાખ રૂપિયા થાય તો આ શિક્ષણ મોંઘું કરવાનો વિકાસ કર્યો. બહેનોને શિક્ષણ મફત મળતું હતું તો આજે કોઈ બેન દીકરી ભણી ન શકે એ એને વિકાસ કર્યો છે. વિકાસ કોને વિકાસ કહે છે? એને કઈ જગ્યાએ એક નવો ડેમ એના 11 વર્ષના શાસનમાં આ ગુજરાતના અંદર બાંધ્યો છે ખેડૂતો માટે? અને એક યાત્રાના અંદર એમ કહેનારા નરેન્દ્ર મોદી કે હું આ દુષ્કાળ પડે છે એના અંદર નર્મદાના 215 જે ડેમો છે એના અંદર નર્મદાનું પાણી ભરવાનો છું. જો કોંગ્રેસની સરકારોએ વિકાસ ન કર્યો હોય
તો આ 215 ડેમો નરેન્દ્ર મોદીએ તો બાંધ્યા નથી, તો ક્યાંથી ને આવ્યા? આવી ખોટી વાતો ભણવાઈને વાતો. છબીલદાસ મહેતા, મનુભાઈ કોટડિયા અને કોકો કરીને બ્રહ્મભટ્ટ હતા આપણી વચ્ચે નથી, અને ત્રીજા હતા શશિકાંત, ચોથો પાંચમા શશિકાંત લાખાણી. આ પાંચ વ્યક્તિઓ તે વખતે હાથ ઊંચા કર્યા હતા, અને ચીમનભાઈ પટેલ તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, અને 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. મારે એટલા માટે તમને આ યાદ આપવું પડે છે કે અમરેલીની ભૂમિ જે એવી ભૂમિ છે, એ નક્કી કરનારી ભૂમિ છે, અને હરિયાણાથી કોઈને પ્રદેશમાંથી બહાર લાવીને પછી કેશુ બાપાને કાઢીને કોઈને મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા હોય તો અખાડાની ભૂમિમાં ગુજરાતના મુખ્યમંત્રી હાલના નરેન્દ્ર મોદીને બનાવ્યા છે. તે દિવસે ત્રણ હાથ ઊંચા થયા હતા. એક તમે એમના જેનું ઉપનામ આપો છો એ વ્યક્તિનું હાથ ઊંચો થયો તો અત્યારના કિસ્સામાં, અને જેઓ હારીને પછી અમરેલી સામે જોતા નથી એ રૂપાલાનો હાથ ઊંચો થયો હતો, અને આ મોદીનો હાથ ઊંચો થયો તો રખાડેમાં અમે મુખ્યમંત્રી તરીકે આને બનાવવાના ઈચ્છા ધરાવીએ છીએ. એ હજી બેઠા છે. પણ મારે તમને એ પૂછવું કે આ કેશુ બાપા ક્યાં છે? આજે પણ ભાંપડા નાખે જ પરિવર્તનની પરિવર્તન પરિવર્તન કરી શકે એમ નથી, પણ આપણા મત બગાડી ન થાય એની કાળજી રાખવાનું મારે. કેશુ બાબા, તમે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા, એ મુખ્યમંત્રી તરીકે તમને જો કોઈ ભાંભડા નખાવી દીધા હોય તો આ નરેન્દ્ર મોદી છે એને હરાવવો હોય તો કેશુ બાબા તમે લડવાનું બંધ કરો, કોંગ્રેસને ટેકો આપી દો, નરેન્દ્ર મોદી હારી જવા. મારા વિચારો છે, કદાચ નહીં માને, પણ બાબાને ખબર પડશે તેથી મોડું થયું હશે, અને ત્યારે બાજુમાં એને ટેકો આપ્યો તો એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા, એ તો આપણા કોંગ્રેસના અત્યારે કેમ્પેન કમિટીના ચેરમેન છે. કાશીરામ 5 વર્ષ મારી ભેગા હતા, વડોદરાથી રાજધાનીમાં બેસતા હતા, મને કહેતા હતા કે વીરજી બહુ ખોટો માણસ આવી ગયો છે, એ બિચારા વૈયા ગયા, પણ આ હજી મુખ્યમંત્રી છે. જેને ભારતીય જનતા પાર્ટી ઊભું કર્યું છે એ ત્રણ પ્રદેશ પ્રમુખ કેશુભાઈ પટેલ, શંકરસિંહજી વાઘેલા અને કાશીરામ રાણાને જો બાંભડા નખાવા હોય તો મારે પ્રેસ મીડિયા મારફત ગુજરાતની જનતાને કહેવું છે કે આ બહેનોને તો બાંભડા નખાવે ને, એમાં શું નવાઈ છે? અમારા શશી થરૂરની વાત કરે છે, મારે તો કેવું છે કે નીરા રાડિયાની, ભાઈ સાહેબ તમે મત યાત્રા કાઢતા નહીં ને તો દુઃખ અમને લાગશે. આ તો નીરા રાડિયાની યાત્રા કાઢે એમ છે, દાઉદની યાત્રા કાઢનારો માણસ કહેતો છે. એના બાજુ જરાક પણ સામનો ચાતો હોય તો તમારો રામ જેઠમલાની રામ અને લક્ષ્મણના નામે તમે મત લઈ રહ્યા છે. લક્ષ્મણ બાંગારો 1 લાખ માં પકડાનો એનો વકીલ એટલે રામ જેઠમલાની, આ રામ અને લક્ષ્મણ. અને ઈ પાછા વળી એમ કે કોઈ ખોટો પતિ હોય તો રામ છે, અને વધારેમાં વધારે ખોટો લક્ષ્મણ છે. નરેન્દ્ર મોદી, તમારો વાત તાકાત હોય તો તમને ટેકો આપનારા રામ જેઠમલાની ભાજપ પાછી કાઢી મૂકો, તમારામાં તાકાત નથી, કારણ કે તમારો અમિત ભાઈ વકીલ છે. અમિતે જે એન્કાઉન્ટર કર્યા છે ને વકીલ તરીકે આ રામ જેઠમલાની કે છે, અને ગડકરી તો વળી પાછી ક્યાં વાતો કરે છે, બધા એને નીતિન ગડકરી કહે છે, પણ આ નીતિ વગરનો ગડકરી લાગે છે. જેની નીતિ ભાવ કઈ દેખાતી નથી એ નીતિને ગરબડ કરનારો ગડકરી છે. પરેશભાઈ, એનું દુઃખ લગાડવામાં એના ડાયરેક્ટરો તો ઉપડામાં રહેતા હોય, ડાયરેક્ટરો મને એમ છે હશે નહીં એવા ડાયરેક્ટરો બનાવ્યા છે. આનો નીતિનો ગડકરી કરનાર માણસ, નીતિની ગડકરી કરી છે, નીતિની ગરબડ કરનારો માણસ નીતિન ગડકરી છે. અને એ પાછા ભારતીય જનતા પાર્ટીના બધા હોશિયાર અમારી વાતો કરે કે દિલ્હી મે સોનિયાજી યે કર રહી હૈ, મેં કહેના ચાહુંગા ગુજરાત કે અમરેલી જિલ્લે કે લોગો કો, આજથી 5000 વર્ષ પહેલા આ દેશ નું જો રાજા પદ કોઈ છોડ્યું હોય તો રામ ભગવાને છોડ્યું, ને 2004 માં તમારા સંસદ સભ્ય તરીકે મેં વિનંતી કર્યા પછી આ દેશ નું વડાપ્રધાન કોઈ તિલાંજલી આપી હોય તો શ્રીમતી સોનિયા ગાંધી આપી છે, નામે કોણ શું કરી શકે તેમ છે. અને તો બેન્સ પાગોળે ચાંદ સાગોળે ઘરમાં ધમાધમ ઉપડી, સુષ્મા વળી ન્યા ડાન્સ કર્યો, મે વાય પ્રાઇમ મિનિસ્ટર બનના ચાહતી, આ તો કે મે વેઇટિંગ મે બેઠા હું, મે તો જીના કી કબર મે બેઠા હું, લે આલે આયા બાજુ સદભાવના કરે. સદભાવનાની ટોપી ફેરવવા નીકળ્યો તો ત્યારે મારા મુસ્લિમ બિરાદરોને કદાચ મનમાં એમ હતું
કે અમારી સદભાવ ના કરે પણ તમારા ગળા માપતો તો કદાચ તમને ગળા ચીપ દેવી પડે તો તમારું કેવડું ગળું એટલા માટે સદભાવ ના કરીશ મુસ્લિમ બિરાદરો એમાં શરમ